नमस्कार मित्रों, स्वागत छे अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज अपने गुजरात सरकार ने जे ई समाज कल्याण पोर्टल पर योजना से ते पैकीनी एक योजना विषे बात करीशुं अने तेनी माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा छो अने चेनल ने सब्सक्राइब नथी करी तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। ગુજરાત સરકારની યોજના। તો ગુજરાત સરકારની જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તે પૈકી કુંવરબાઈનું મામેરુ યોજના માટે ફોર્મ ભરવાનું ચાલુ છે। જે યોજનામાં કન્યાને રૂપિયા 10,000ની સહાય સીધી બેંક ખાતામાં મળવાપાત્ર થાય છે। તો આ યોજનાનો એ લાભ કોને મળશે, ફોર્મ ક્યાં ભરવાનું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે આ વિડીયોમાં આગળ ચર્ચા કરીશું। તો આપણે કુંવરબાઈનું મામેરુ યોજનામાં સૌ પ્રથમ પાત્રતાના માપદંડમાં જોઈએ। તો પાત્રતા માટે એટલે કે આવક મર્યાદાનું ધોરણ જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે 1,20,000 અને શહેરી વિસ્તારના લોકો માટે રૂપિયા 1,50,000નું રાખવામાં આવેલ છે। અને આ યોજનાનો લાભ છે કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધી લગ્ન પ્રસંગે આપવામાં આવે છે। એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે જો ગ્રામ્ય વિસ્તારના હોય તો 1,20,000 અથવા તેથી ઓછી અને જો શહેરી વિસ્તારના હોય તો 1,50,000 અને તેથી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ અને કુટુંબના પુખ્ત વયની જે 2 કન્યાઓ હશે તે 2 કન્યાઓ સુધી લગ્ન પ્રસંગે લાભ આપવામાં આવશે। ત્યારબાદ સહાયનું ધોરણ એટલે કે આ લાભ કોને મળશે, તો તેમાં જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂપિયા 10,000ની સહાય ચેકથી ચૂકવવામાં આવશે। તો રાજ્ય સરકાર દ્વારા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગ એટલે કે EWS એ વર્ગની જે કન્યાઓ છે તેઓ કન્યાના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે તે કન્યાના નામનો રૂપિયા 10,000નો ચેકથી સહાય ચૂકવવામાં આવે છે। અને આ યોજના માટે લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા માટે અરજી કરવાની રહે છે। તો આગળ હવે આપણે ડોક્યુમેન્ટ વિશે જોઈએ। તો આ યોજનાનું ફોર્મ ભરી અને લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, તો તેમાં કન્યાના આધાર કાર્ડ, કન્યાના પિતા કે વાલીનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો, કન્યાના પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો, તે ઉપરાંત અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડ કોઈ પણ રજૂ કરી શકાય છે, કન્યાની જન્મ તારીખનો પુરાવો, યુવકની જન્મ તારીખનો પુરાવો, લગ્ન કંકોત્રી તથા લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક કે રદ કરેલ ચેક પણ તે જે કન્યાના નામનો હોવો જોઈએ તે બેંક ચેક અથવા તો બેંક પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે, અને તે ઉપરાંત કન્યાનો ફોટો અને વર કન્યાનો સંયુક્ત ફોટો, આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે। અને આ ઉપરાંત બાહેધરી અને એકરારનામાની જરૂર પડશે, તો આપણે તે જોઈએ। તો મિત્રો, આ પ્રમાણેનું બાહેધરી પત્રકની જરૂરિયાત પડશે, જેમાં અહીંયા કન્યાના પિતા કે વાલીની સહી આવશે અને તે જ પ્રમાણે એકરારનામું જોઈએ। તો આ પ્રમાણેનું એકરારનામું જોઈશે, તો તેમાં પણ કન્યાના પિતા કે વાલીની સહી અહીંયા આવશે અને તમામ વિગતો ભરી લેવાની રહેશે। તો આ બાહેધરી પત્રક અને એકરારનામાની જે આ PDF છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અથવા તો આપ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આવ્યા બાદ આપને સૌ પ્રથમ લોગિન કરવાનું રહેશે, એટલે કે આ યોજના માટેની ઓનલાઈન અરજી
આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની રહેશે, જેના માટે આપણે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સાઇટ પર આવવું પડશે અને તેના પર આવી અને અહીંયા લોગિન કરવું પડશે, જેમાં આપણે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ નાખી અને જે બાજુમાં કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે નવા યુઝર હશો તો અહીંયા ન્યૂ યુઝર પ્લીઝ રજીસ્ટર હિયર પર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો ખ્યાલ ન હોય તો તે બાબતના વિડીયોની લિંક ઉપર આઈ બટન પર આપેલ છે, જે જોઈ અને આપ સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી શકશો. તો આ પ્રમાણે આ પોર્ટલ પર આવ્યા બાદ લોગિન થયા બાદ જે કુંવરબેનનું મામેરું યોજનાનું ટેબ આવશે તે ટેબ ઉપર ક્લિક કરી અને સરળતાથી ફોર્મ ભરી શકાય છે. તો પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ આપ જ્યારે પ્રિન્ટઆઉટ મેળવશો ત્યારે આ પ્રમાણેનું ફોર્મ જોવા મળશે, જેમાં અહીંયા આપનો અરજી નંબર લખાઈ આવશે અને આ તમામ વિગતો જે છે તે લખાઈને આવી જશે. ત્યારબાદ જે આપણે તમે ફોટો અપલોડ કરેલ હશે તે તમારો ફોટો અહીંયા બતાવશે અને આ ફોર્મની તમામ વિગતો ભરાઈને આવશે, જેમાં અહીંયા વર્ક અન્યનો સંયુક્ત ફોટો જે અપલોડ કરેલ હશે તે અહીંયા આવશે અને આ તમામ વિગતો ભરી અને આવશે, જેમાં આપને અરજદારને અહીંયા સહી કરવાની રહેશે અને આ ફોર્મ સાથે અહીંયા બતાવેલ જે આપણે અગાઉ જોઈ ગયા તે તમામ ડોક્યુમેન્ટ સાથે સામેલ રાખી અને આપના જિલ્લાના જે નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપવાના રહેશે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.